સુરેન્દ્રનગર જિલ્લા તેમજ લખતર તાલુકામાં ચોરોનો તરખાટ વધી રહ્યો છે, ત્યારે લખતર તાલુકાના વિઠલગઢ ગામે ભરવાડવાસમાંથી તારીખ 12/3/2024ના રોજ રાત્રિના સમયે રિક્ષા ચોરી થઈ હતી, જેની જાણવાજોગ અરજી લખતર પોલીસ સ્ટેશને નોંધાઈ હતી, જેને પગલે પીએસઆઈએને ડાભી દિલીપભાઈ અજાણા, અનિકેતસિંહ સિસોદિયા, જયદીપસિંહ સિંધવ દ્વારા હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા શંકાસ્પદ વ્યક્તિ ઉપર વોચ રાખવામાં આવી હતી, જે દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ અક્રમભાઈ હૈદરભાઈ પારેડી એની પૂછપરછ કરવામાં આવતા અને પૂછપરછના આધારે આરોપીએ ચોરી કર્યાનું સ્વીકાર્યું હતું. રિક્ષા ચોરી કર્યાનો ભેદ ખુલ્યો હતો, જે રિક્ષા મોરબી ખાતે એક વ્યક્તિને ગીરવે ₹20,000માં આપી હતી, જેની જાણ લખતર પોલીસને થતા પોલીસ દ્વારા તાત્કાલિક મોરબી ખાતે જઈ રિક્ષાનો કબજો મેળવી લખતર ખાતે લાવી હતી અને આરોપી સામે ચોરીનો ગુનો દાખલ કર્યો હતો, જેની આગળની તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.